નમસ્કાર દર્શક મિત્રો, એટ ધ રેટ ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગુજરાતના વિધાનસભાની ચૂંટણી પૂર્વે હવે રાજકીય ગરમાવો આવવાનું શરૂ થઈ ગયો છે। વિશેષ કરીને સૌ કોઈની નજર છે કે પાટીદાર અનામત આંદોલન સમિતિ ભાજપ તરફેણમાં રહે છે કે પછી કોંગ્રેસ તરફેણમાં રહે છે, તેના ઉપર સૌ કોઈની મીત મંડાયેલી છે। કારણ કે રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી પહેલા પાટીદાર નેતાઓને પોતાની તરફ લાવવા માટે ભાજપ અને કોંગ્રેસે કવાયત હાથ ધરી છે, જે અંતર્ગત રિપોર્ટ મુજબ જાણવા મળી રહ્યું છે કે સુરતમાં પાસ નેતા અલ્પેશ કથિરિયાની કોંગ્રેસ ના ચાર ધારાસભ્યોએ મુલાકાત લઈને બેઠક કરી હતી, જેને લઈને ગુજરાતનું રાજકારણ ગરમાયું છે અને આ બાદમાં અલ્પેશ કથિરિયા કોંગ્રેસમાં જોડાય તેવી અટકળો પણ વહેતી થઈ છે। તો હવે સૌ કોઈને પ્રશ્ન થઈ રહ્યો છે કે શું ખરેખર અલ્પેશ કથિરિયા કોંગ્રેસમાં જોડાવાના છે? આ સમગ્ર બેઠક વિશે અલ્પેશ કથિરિયાનું શું કહેવું છે? તો ચાલો તમને આ સમગ્ર મામલે ડિટેલમાં જાણકારી આપી દઈએ। તો મીડિયા અનુસાર જાણવા મળી રહ્યું છે કે પાટીદાર અનામત આંદોલન સમિતિના યુવા નેતા અલ્પેશ કથિરિયાના સુરત કાર્યાલય પર કોંગ્રેસના મોટા નેતાઓના ધામાને કારણે અનેક તર્ક વિતર્ક શરૂ થયા છે અને આ બેઠકના કારણે અલ્પેશ કથિરિયા કોંગ્રેસમાં જોડાઈ શકે તેવી પણ ચર્ચાઓ ચાલી રહી છે। તમને જણાવી દઈએ કે કોંગ્રેસના ચાર ધારાસભ્યો રાજીત લાલિતભાઈ કથગરા, લલિતભાઈ વસોયા, કિરેટ પટેલ અને પ્રતાપ દુધાત અલ્પેશ કથિરિયાની ઓફિસ પહોંચ્યા હતા અને મીટિંગ હાથ ધરી હતી। જે મીટિંગ પૂર્ણ થયા બાદ કન્વીનર અલ્પેશ કથિરિયાએ જણાવ્યું હતું કે કોંગ્રેસ પક્ષ તરફથી સન્માનીય ચાર ધારાસભ્યોની આજ રોજ મુલાકાત હતી અને આ મુલાકાત કોઈ રાજકીય કે વિશેષ નહીં પરંતુ આમંત્રણ બાબત હતી, તે આમંત્રણ એમને આપ્યું છે। આવા ઘણા આમંત્રણ અમને અગાઉ પણ મળી આવ્યા છે। મુખ્યત્વે જે મીટિંગમાં જે ચર્ચા થઈ હતી તે કેસો કઈ રીતે પાછા ખેંચવા અને આગામી દિવસોમાં વિધાનસભાનું સત્ર મળવાનું છે તે અંગે ચર્ચા થઈ હતી। મીડિયા રિપોર્ટ મુજબ જાણવા મળી રહ્યું છે કે આ બેઠક બાદ અલ્પેશ કથિરિયાને વધુમાં જણાવ્યું હતું, આ સાથે જ મીડિયા રિપોર્ટ મુજબ જાણવા મળી રહ્યું છે કે આ બેઠક બાદ અલ્પેશ કથિરિયાએ વધુમાં જણાવ્યું હતું કે આ સામાન્ય ચર્ચા માટે બેઠક હતી, જેમાં આંદોલન સમયે જે ખોટા કેસો યુવાનો ઉપર કરવામાં આવ્યા હતા તે પરત જાય અને આ મુદ્દા વિપક્ષ તરીકે કોંગ્રેસ વિધાનસભામાં ઉશ્કે આ માટે ચર્ચા હાથ ધરવામાં આવી હતી। તમને જણાવી દઈએ કે અલ્પેશ કથિરિયા કોંગ્રેસમાં આવવાની અટકળો વહેતી થઈ છે અને આ મુદ્દે પ્રતાપ દુધાતે નિવેદન આપ્યું છે કે આંદોલનકારી રાજકારણમાં આવે તે જરૂરી છે અને સરકારે માંગ ના સ્વીકાર્યાની અલ્પેશની વાત પર દુધાતે કહ્યું કે ભૂતકાળમાં પણ ભાજપે આવો જ વ્યવહાર કર્યો છે, તેથી અલ્પેશને કોંગ્રેસમાં જોડાવા માટે આમંત્રણ આપ્યું છે। તો બીજી તરફ ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયાએ પણ કહ્યું છે કે સરકારે વચન નથી પાડ્યું, અગાઉ પણ પાસની ટીમે સરકાર પાસે રજૂઆત કરી છે પરંતુ સરકાર વચન આપીને ફરી ગઈ છે અને આગામી વિધાનસભામાં અમે આ મુદ્દો પણ ઉઠાવીશું। જો કે પાટીદાર સમાજના જૂના કેસો અંગેની માંગ સરકાર પાસે વારંવાર દોહરાવાઈ રહી છે, ત્યાં એક તરફ નરેશ પટેલ કઈ બાજુ જશે તે હવે ખુદ નરેશ પટેલે સમય પર છોડ્યું છે અને હવે કોંગ્રેસના ચાર ધારાસભ્યો અલ્પેશને આમંત્રિત કરી રહ્યા છે, ત્યારે હવે સૌ કોઈની નજર એના પર છે કે અલ્પેશ પણ સમાજની ઈચ્છા જાણીને નિર્ણય લેશે કે તુરંતમાં જ નિર્ણય લેશે। કારણ કે રાજનીતિમાં હવે સમાજનું વધારે મહત્વ બન્યું છે, એ પછી કુંવરજી બાવળિયા હોય, પરસોત્તમ સોલંકી, હીરા સોલંકી હોય, દેવજી ફતે પરા હોય કે પછી નરેશ પટેલ અને અલ્પેશ કથિરિયા હોય, શસ્ત્રની ધાર સમાજ કાઢે પછી જ નેતાએ શસ્ત્ર લઈને મેદાનમાં ઉતરે છે અને છેલ્લે ટિકિટ પણ સમાજ આધારિત હોય છે, એના પછી નેતા ભલે બદલાઈ જાય। બીજી નેક ખબરો સાથે ફરી મળીશું, ધન્યવાદ।